बोलो जलाराम बापानी जय। राम नाम में लीन है देखत सब मेराम, ताके पद वंदन करूं जय जय जलाराम, ताके पद वंदन करूं जय 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 जलाराम। मानव मात्र मां दया करुणा सेवा संवेदना प्रेम प्रभु भक्ति ना बीजारोपण करतु दर्शन એટલે જલારામ બાપાનું દર્શન, એવી કરુણા સંવેદનાનું પાવન દર્શન એટલે જલારામ દર્શન, પરિવારને જીવનને ધન્ય બનાવતું દર્શન એટલે જલારામ દર્શન। આપની સમક્ષ ઋષિ ચિંતન ચેનલ યુટ્યુબ ના માધ્યમથી શ્રી કનુભાઈ આચાર્ય લિખિત જલારામ દર્શન રજૂ કરવામાં આવશે, જેના વક્તા છે શ્રી દિનેશભાઈ કેઠકર गायत्री परिवार सरगासन। विश्व ने धन्य बनावतु परिवार, समाज ने राष्ट्र ने धन्य बनावतु, तेमज पूरा विश्व ने धन्य बनावतु दर्शन एटले श्री जलाराम दर्शन। अचूक सांभळशो, परिवार सह सांभळशो, जीवन धन्य बनावतु दर्शन छे जलाराम बापानु दर्शन। तो आप सौने नम्र विनंती, अचूक सांभळजो, જલારામ દર્શન નિહાળજો, અતુ અચૂક સાંભળજો। બોલો જલારામ બાપાની જય, સદગુરુ ભગવાન કી જય। આવ સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે, સૌ કોરોના મુક્ત બને એવી દિવ્ય ભાવનાથી પાવન સંવેદના જગાડતો મંત્ર, કરુણા જગાડતો મંત્ર, જે મંત્ર ઋષિ મુનિઓ સંતો જાપતા થાક્યા નથી એ પાવન મંત્રનું સ્મરણ કરી જલારામ દર્શનમાં સ્નાન કરીએ। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो नः प्रचोदयात्। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। राम नाम मेलिन है देखत सब मेरा, ताके पद नमन करूं बापा जय 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 जलाराम, ताके पद वंदन करूं बापा जय 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 जलाराम। जलाराम दर्शन नु महात्म्य छे, जलाराम जी ए प्रेम विस्तृत कर्यो छे, मात्र पोताना पूरतो पोताना परिवार पूरतो नथी राख्यो, पूरा विश्व ने पोतानु घर मान्यो छे, मोह ने त्यागी दीधो छे, સેવાને જીવનમાં ઉતારી સેવા માત્ર પોતાના પૂરતી નહીં, પોતાના પરિવાર પૂરતી નહીં, પૂરા વિશ્વ પૂરતી દયા, સેવા પૂરા વિશ્વ પૂરતી। અને સાચી સેવા શેમાં મળે, સાચી શાંતિ ક્યાં મળે? તો જેમ મેં પહેલાં કીધું હતું કે ઓરોં કે હિત જો જીતા હૈ, ઓરોં કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હી ગીતા હૈ, પ્રત્યેક કર્મ હી ગીતા હૈ। જે વ્યક્તિ જેટલી બીજાની સેવામાં એ લાગ્યો, એ મગ્ન બન્યો, એટલું એનું દુઃખ દૂર થશે। પૂજ્ય જલારામ બાપાનું દર્શન પણ આ જ છે। આવો કે સાચી શાંતિ ક્યાં મળે, સાચું સુખ શેમાં છે, સાચી શાંતિ ક્યાં છે, એનું પૂજ્ય અમારા મિત્ર પ્રવીણભાઈ ભગતે મસ્ત ભજન બનાવ્યું છે। તો આવો એ ભજનને હૃદયંગમ કરી આપણે સાચી શાંતિ ક્યાં છે આ બાપાના દર્શન દ્વારા જોઈશું। ભગવાન તમારી આ દુનિયામાં આ જીવને શાંતિ ક્યાંય નથી, ભગવાન તમારી આ દુનિયામાં આ જીવને શાંતિ ક્યાંય નથી, કોઈ દોડે છે।
કોઈ દોડે છે માનને માટે, કોઈ દોડે છે ધનને માટે, કોઈ દોડે છે માનને માટે, કોઈ જાય છે વનની વાટે. આદુ આ જીવને શાંતિ ક્યાંય નથી, કોઈ જાય છે વનની વાટે, કોઈ જીવને શાંતિ ક્યાંય નથી. ભગવાન તમારિયા દુનિયામાં આ જીવને શાંતિ ક્યાંય નથી. કોઈ ભજન. સાચી શાંતિ જીવ સેવામાં છે, માનવ સેવામાં છે.
સાચી શાંતિ પ્રભુ સ્મરણમાં છે, લોકોને માર્ગે વાળવામાં છે. પ્રેમ તો બધા કરે, સેવા તો બધા કરે, પણ માત્ર પોતાના પૂરતી સીમિત રાખે છે. સ્વજનો તક સેવા સીમિત રહે, સ્વજનો તક સીમિત પ્રેમ રહે તો મોહ પાસ કહલાતા હૈ, વ્યાપક હોતા આત્મીય ભાવ તો વિશ્વ કુટુંબ બન જાતા હૈ, વ્યાપક હોતા આત્મીય ભાવ તો વિશ્વ કુટુંબ બન જાતા હૈ. સબ અપને જૈસે લગતે હૈ, યહાં કોઈ નહીં પરાયા હૈ, સબ મે હી વે પ્રભુ રહતે હૈ, હમ સબ ઉસી કી છાયા હૈ. હૈ પ્રેમ અમૂલ્ય નિધિ જગત મે, જો જીતના ઉસે લુટાતા હૈ, હૈ પ્રેમ અમૂલ્ય નિધિ જગત મે, જો જીતના ઉસે લુટાતા હૈ, મિલતા હૈ કઈ ગુના ઉનકો વહ બ્રહ્મ તુલ્ય હો જાતા હૈ, મિલતા હૈ કઈ ગુના ઉનકો વહ બ્રહ્મ તુલ્ય હો જાતા હૈ. ઈર્ષા દ્વેષ કી અગ્નિ પર બરસે પ્રેમ કી ધાર, ઈર્ષા દ્વેષ કી અગ્નિ પર બરસે પ્રેમ કી ધાર, ભેદભાવ મિટે સબહી યહાં, ભેદભાવ સબહી મિટે, રહે પ્યાર હી પ્યાર. આ ભેદભાવ દૂર થાય તો માત્ર પ્રેમ જોવા મળે. પણ આ પ્રેમ કઈ રીતે જાગે, કઈ રીતે જગાડાય, એની સંવેદના કઈ રીતે જગાડાય, એ આ જલારામ બાપાનું દર્શન આપણાને કહે છે. જલા ભગતે રોટલાનું પહેલું બટકું જ્યાં હાથમાં લીધું અને મોઢા લગી હાથ પહોંચ્યો, ત્યાં વીરપુર ગામનો એક ખોજો રવજી દોડીને આવ્યો અને આંગણામાંથી તેણે એવી રાડ દીધી, જલા ભગત જો રૂપિયા 200 દીધા વગર તમે અનાજનો કણું કોઈ મોઢામાં નાખો તો તમને રામ દુહાઈ છે. જલા ભગતનો હાથ મોઢા માથેથી પાછો વળી ગયો. કોળિયાને થાળીમાં પાછો પધરાવી અને દેવતાને વંદન કરી જલો ભગત ઉભા થઈ ગયા છે. અન્ન ક્ષેત્ર શરૂ થયાને હજી 5-6 વર્ષ જ થયા હતા. જગ્યાની કોઈ સ્થિર આવક પણ ન હતી. ઘણી વાર સાધુ સંતોનો મેળો થઈ જાય ત્યારે જગ્યા માથે ખર્ચનો આંકડો વધી જાય છે. એક વાર તો એવું થયું કે જગ્યામાં એક દાણો પણ નહીં અનાજનો. વીરબાઈ માએ આવી જલા ભગતને વાત કરી, આજે સાંજે ચાલે એટલો માત્ર લૂંટ છે, હવે ભંડારમાં હે નાથ બીજું કાંઈ સીધું સામાન નથી. કોઈ વાંધો નહીં ભંડાર, હું ગામમાં જાઉં છું, સીધા સામાનનો વેત કરી આવું છું. આમ કહીને તેઓ ઉપડ્યા. રવજી ખોજાની દુકાને જઈ વાત કરી, રવજી થોડું સીધું સામાન જોઈએ છે. અરે ભગત લઈ જાઓ ને તમે તમારે, પણ ઉધાર માલ દેવો પડશે, જગ્યામાં આવશે એટલે પુગાડી દઈશ. ભગતે કહ્યું છે, પણ ભગત જો દાડા વધુ થશે ને તો વ્યાજ દેવું પડશે, એ ધ્યાન રાખજો. ભલે બાપ, ભલે ને દેવું પડે. આમ કહી જલારામ ભગત સીધું સામાન લઈ જગ્યામાં આવ્યા છે. એ વાત ને માથે થોડાક મહિનાઓ વીતી ગયા. રવજી ખોજો ચોપડે વ્યાજ ચડાવે રાખે છે. જલારામ ભગતને થોડા પૈસા આવે ને જ્યાં રવજી ખોજાને આપવાનો વેત કરે ત્યાં પાછા સાધુ સંતોના પધરામણા થાય એટલે પૈસા સીધું સામાન ખરીદવામાં જતા રહે. રવજીને પૈસા અપાતા નથી એમ કરતા 200 રૂપિયા ચડી ગયા. એ જમાનામાં 10 રૂપિયામાં મહિનો આખો માણસના ઘરનો વ્યવહાર ચાલતો હતો. એ જમાનાના 200 રૂપિયા એટલે આજના 5,000 રૂપિયા જેટલા થાય. આખરે રવજી ખોજાની ધીરજ ખૂટી. ત્યારે એ પંડે હડી કાઢી અને જગ્યામાં આવ્યો છે અને જલા ભગતને રામ દુહાઈ આપી છે. જલો ભગતે વેટાણે ભોજન કરવાની તૈયારીમાં હતા. અન્નનો કોળિયો મુખમાં જવા દેતા હતા, હજી તો પહેલો જ કોળિયો હતો અને ત્યાં રામ દુહાઈ આ રવજી ખોજાઈ આપી. જલા ભગતે કોળિયો પાછો રાખી અન્ન દેવતાને વંદન કરી અને બહાર આવ્યા છે. જલા ભગત પાસે એવે ટાણે પૈસાનો કોઈ વેંત નહીં.
છેવટે જેલો ભગત ગામમાં આવ્યા છે. બેચાર વેપારી પાસે 200 રૂપિયા માંગ્યા, પણ 200 રૂપિયાની વાત સાંભળતા બધાએ ના પાડી, બધાએ ના પાડી દે છે. છેવટે જેલો ભગત વીરપુરના દરબારગઢમાં પૂગ્યા છે. દોઢીમાં ઉભેલા ચાકરે પૂછ્યું, કા ભગત અટાણે ખરા બપોરે કેમ? મારે બાપુને મળવું છે. ચાકરે અંદર આરામ ફરવામાં આવતા વીરપુરના રાજવી મૂળુભા બીજાને જલા ભગત આવ્યા ને ખબર પહોંચાડ્યા છે. વીરપુર ઠાકોર મૂળુજી ભર ઊંઘમાંથી દોડી અને બહાર આવ્યા છે. અરે જલા ભગત, અત્યારે ખરા બપોરે? જલા બાપાએ કોચવાતા વાત કરી છે. એ સાંભળીને મૂળુજી બોલી ઉઠ્યા છે, અરે જલા ભગત, 200 રૂપિયા નહીં, જોઈએ તેટલા લઈ જાઓ બાપ, પણ સદા વ્રતની ધજાયું ચાલુ રાખો, સખાવત ચાલુ રાખો. આજ તો વીરપુરના નામના ચારે બાજુ ડંકા વાગે. 200 રૂપિયા લઈ જલારામ બાપા રવજી ખોજાઈની દુકાને આવ્યા છે. લો રવજી, આ 200 રૂપિયા ગણી લો. રવજી ખોજો ખુશખુશાલ થઈ ગયો, પણ જલા ભગતને સારું લગાડવા બોલ્યો, જલા ભગત મારે જૂનાગઢ હટાણું લેવા જવું છે ને, એટલે આટલી તાણ કર્યો, બાકી કઈ તમારા જેવા ભગત માણસના રૂપિયા થોડા ખોટા થવાના હતા. સારું સારું બાપ. રાવજી, તમારી જગ્યાનો કેટલો હિસાબ નીકળે? કેમ બાપા? 2 રૂપિયા કીધા ને, ચોપડો જોવો હોય તો જોઈ લો. ભગત 160 રૂપિયા બાકી મૂક્યા હતા ને એને માથે આ 40 રૂપિયાનું વ્યાજ ચડ્યું. વેપારી વ્યાજ છે, વહવાયાનું નથી ચડાયું. હો ભલે ભાઈ રાવજી, મને તો કઈ ખબર ન પડે, તું તારે આ પૈસા લઈ ને મારા ખાતા ઉપર ચોકડી દઈ દે, તઈ તો દઈ દઈશ ને. જલા ભગત, જો મારા પર વિશ્વાસ ન હોય તો લ્યો કોક વેપારીની 60 રૂપિયા આપી દેજો. રવજી ખોજાને નાકનું આમ ટીચકું ચઢાવી, રવજી ખોજાએ નાકનું આમ ટીચકું ચઢાવી અને 200 રૂપિયા જલા ભગત સામે પાછા ફેંક્યા. બરાબર એ જ સમયે રવજીની દુકાનમાં એક નાનકડી ઉંદરડી નીકળી. જલા બાપા એને જોતા કહ્યું, ભાઈ રવજી, આ ઉંદરડી નીકળી ને એ મારી સાક્ષી, એમાં પણ મારો કાળિયો ઠાકર બેઠો છે ને. જીવ માત્ર ની અંદર કાળિયા ઠાકરના દર્શન કરે, રામના દર્શન કરે, એ જલારામ બાપાએ આ ઉંદરડી ઉપર કાળિયા ઠાકરના દર્શન કરી અને એની સાથે આ રૂપિયા ઉપાડી લો બાપ, મને તમારા કરજમાંથી મુક્ત કરો. જોજો પાછા કહેતા નહીં કે રવજીએ ઠાઠા ભાંગી નાખે એટલું વ્યાજ ચડાયું હતું. વળી રવજી સાચો થવા લાગ્યો, રવજી એ તો તું જાણે અને આ ઉંદરડી જાણે, એને મારો હિસાબ બતાવી દેજો. લો તાર રામ રામ, મારે ત્યાં કોઈ મહેમાન આવ્યા હશે અને એને પ્રસાદ બીજો દેવો પડશે. આમ કહી રામ રામ કહી અને જલો ભગત નીકળી ગયા. જલો ભગત જે ઉંદરડીમાં રામ દેખતા હતા એ ઉંદરડીએ રાત્રે રવજી ખોજાની દુકાનમાં નાનકડા કોળિયામાં સળગતી વાટને ઉપાડી રવજીની દુકાનમાં જ્યાં કાપડ ભરેલું હતું ત્યાં મૂકી દીધી. કાપડ સળગ્યું ને ધીરે 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 રવજીની દુકાનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. લોકોને ખબર પડી, ગામ આખું અડધી રાત્રે દુકાનની આગ બુઝાવવા દોડ્યું. બીજે દિવસે જલારામ બાપાને ખબર પડી કે રવજી ખોજાની દુકાન સળગી ગઈ છે. ત્યારે જલારામ બાપાએ કાળિયા ઠાકરની પાસે જઈને કહ્યું, અરે રે કાળિયા ઠાકર, હે મારા રામ, આ તે શું કીધું? કાલ ઉઠીને મલક વાતું કરશે કે જલા ભગતને કોચ્યો એટલે રવજીને માથે આ ઘાત આવી. જલો ભગત એ જ સમયે એ જ વખતે રવજી ખોજા પાસે દોડીને આવ્યા છે. રવજી બેટા કેમ કરીને થયું આ? ભગત આ તમારી રામવાળી ઉંદરડીએ કર્યું. ને રવજી ખોજાનું હૈયું ભરાઈ ગયું. રડતા રવજીના માસા ઉપર હાથ ફેરવતા જલા બાપાએ કહ્યું, રવજી મુંજાઈશમાં હો બાપ, મારો ઠાકોર મહારાજ તારી બધી જ પત રાખશે, તારીએ પત રાખશે, મારીએ પત રાખશે. મારી પાસે તો અટાણે કાવડિયો નથી, પણ જોઈએ તો જૂનેગઢે ઊંડી લખી દઉં. અને રવજી જલા ભગતના પગમાં પડ્યો છે. બાપા બાપા, મારે કાંઈ જોઈતું નથી બાપા, મને ક્ષમા કરો, એટલું બધું મને મળી ગયું.
તમે મને ક્ષમા આપો ને એટલે મને બધું મળી ગયું બાપ. રવજી ખોજો પગમાં પડીને વિનંતી કરે છે. જલા બાપા રવજીને ભેટી પડ્યા છે. રવજી તમે ખોજાએ આમ તો અમારા લોહાણા વંશના છો ભાઈ, અમારા ભાઈલા છો, જા મારો રામ બધું સારું કરશે. અને એમણે રવજીને આશીર્વાદ આપી અને રવાનો કર્યો. મિત્રો આ વાત કહે છે, મેરા મેરા જો કરે ઉસકા જીવન ગયા મર, મેરા મેરા જો કરે ઉસકા જીવન ગયા મર, તેરા તેરા જો કરે ઉસકા જીવન ગયા તર, તેરા તેરા જો કરે ઉસકા જીવન ગયા તર. આવી અદ્ભુત સંવેદનાની વાતો છે. આવો એક ભક્તિ ગીત લઈને આગળ જઈશું. મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો ગોવિંદ ભજો, મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો ગોવિંદ ભજો. આ બાળપણું બરબાદ થયું જો બનિયાનું પણ જોર ગયું, પાછો પણાની ચાહ ત્યજો, ગોવિંદ ભજો ગોવિંદ ભજો, મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો ગોવિંદ ભજો. માયાથી માન બળાઈ મળી, દરવાજે મોટર ખાસ ખરી, મારું મૂકીને આ બધી મોજ મજો, ગોવિંદ ભજો ગોવિંદ ભજો, મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો ગોવિંદ ભજો. બાપ મરવાથી પહેલા મોહ મટી જાય તો જીવન દર્શન લાયક થઈ જાય છે. જે જલારામ બાપાનું કહ્યું છે, ચાર દિન કી હૈ જિંદગી હસી ખુશી મેં કાટ લે, મત કિસી કા દિલ દુખા દર્દ સબ કે બાંટ લે, કુછ નહીં હૈ સાથ જાના એક નેકી કે સિવા, કર ભલા હોગા ભલા ગાંઠિયે મન મે બાંધ લે, ગાંઠિયે મન મે બાંધ લે. માટી માટી જાશે મળી, મળશે નહીં આવો દાવ કરી, એવું સમજીને સત્સંગ સજો, ગોવિંદ ભજો ગોવિંદ ભજો, મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો ગોવિંદ. મોહને દૂર કરવા માટે આ જલારામ દર્શન છે, ઋષિઓનું દર્શન છે, સંતોનું દર્શન છે. લોભેથી લાખો તણી માયા મેળવીએ, લોભેથી લાખો તણી માયા મેળવીએ, પણ એ અંત સમયે કઈ સાથે ના આવે શંકરા, પણ અંત વેળાએ એ કઈ સાથે ના આવે શંકરા. કરી આવ્યા કોલ કરાર તમો, હરિ ભજવાનો છે આજ સમો, એવું સમજીને અભિમાન કેજો, ગોવિંદ ભજો ગોવિંદ ભજો, મરવાની આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો ગોવિંદ ભજો. અને એટલા માટે કીધું છે, નારાયણ ના વિચારીએ નિત પ્રત લીધી નામ, નારાયણ ના વિચારીએ
नित प्रत लीजे नाम, जो लाजे मनुष्य जन्म तो उत्तम कीजिए काम, जो लाजे मनुष्य जन्म तो उत्तम कीजिए काम। मारा बापा उत्तम काम करीने गया छे, आजे आपने एकटा माटे आजे विश्व वंदन कर, आपणाने प्राण प्रेरणा आपे छे जलाराम बापा नु दर्शन। बाप मनुष्य जीवन ने सार्थक करवो होय ने तो सेवा भाव ने भूलजे नहीं, तारा आदर्शो ने भूलजे नहीं, अभ्यागत नो आश्रो बनजे बाप, जीवन धन्य बनी जशे। वृथ भार उपाड़ी ने शीद भरो करी पाप कर्म का पेट भरो, नर देह धरी नर के न जशो, गोविंद भजो गोविंद भजो, मरवाजी आखर मोह त्यजो, गोविंद भजो गोविंद भजो। बाप अद्भुत अजीत ने सार्थक करियो छे जलाराम बापा ना दर्शन है, श्रेष्ठ जीवन आदर्श जीवन करुणामय जीवन संवेदनशील जीवन जीव्या होय तो रघुकुल ना उतारी रघुवंश ना उतारी पूज्य जलाराम बापा जीव्या छे, अपने प्रेरणा आपे छे। शुभ काम करी ले जो हाथे, जर जो बन नहीं आवे साथ, परपंच कजो गोविंद भजो गोविंद भजो। अने एटला माटे कीधु छे जलाराम बापा वीरबाई मानी अमृत छाया, जला बापा वीरबाई मानी अमृत छाया, अवनी मा एनु मूल्य नथी, सेवको भूले जो सेवा करवी तो एना जेवी बीजी कोई भूल नथी, सेवको भूले जो सेवा करवी तो एना जेवी बीजी भूल नथी। अद्भुत दृष्टांत तो आप्या छे, कौरव ने कंस हता केवा, अवनी पर आज नथी देवा, कहे सदगुरु देव ते गर्व तेजो, गोविंद भजो गोविंद भजो, कहे दास गरीब गर्व तेजो, गोविंद भजो गोविंद भजो, मरवाती आगर मौज मरवाती आगर मोह चलो, गोविंद भजो गोविंद भजो गोविंद भजो गोविंद भजो। आ दर्शन के बाद जीवता जी मोह मटी जाए, पूरा विश्व ना माटे संवेदना जागी जाए, मानवानु मारी भक्ति साची छे, मात्र माड़ा फेरवी, मात्र टीला टपका तारवा, मात्र भगवा पेरी ने फरवू, ए भक्ति नथी। भक्ति तो जन जन प्रति संवेदना जागी जाए, दुखी मानवता पीड़ित मानवता प्रति अपनी करुणा जागी जाए, अने ए मार्गे आपणे चालवा मांडीए, मानजो जलाराम दर्शन सार्थक थयो छे। બીજી વાતમાં કહ્યું છે જલા બાપા હાથમાં એક તારો લઈ અને જ્યાં ભજનની રમઝટ બોલાવતા હતા ત્યાં એમના દ્વારે એક ઘોડેસવાર આવીને ઊભો, પરસેવેથી રેબ જેબ થયેલો એ ઘોડેસવાર ઘોડા ઉપરથી માંડ નીચે ઉતર્યો, આખું અંગ જાણે કરવતીથી વેરાતું હોય ને એવી અંગમાંથી વેદના ઉઠી રહી હતી, એની વેદના એને અંગે અંગમાં વળગી હતી, એવી વેદના વળગી હતી જાણે આખું અંગ કરવતીથી વેરાતું ના હોય, અજાણે આદમીને જોતા
दरवाजे बैठेला एक सेवके जलाराम बापा ने खबर आपी से, जला बापा एक भाई आया, जला बापा एक तारो मूकीने पंडे दरवाजे आया, आओ आओ मारा राम आओ। जलाराम भगते मुसाफर ने आवकारो आप्यो, कई पण बोल्या वगर पेला माणसे घोड़ानी लगाम छोड़ी दीधी। जला बापाना सेवके दौड़ीने लगाम पकड़ी, पेलो मुसाफर जलाराम बापानी पाछड़ पाछड़ अंदर आव्यो ने बोल्यो, भगत विश्राम करवा आव्यो छूं, बाप मने पथारी आपो, बहु थाकेलो, पण भाई प्रसाद तैयार छे, प्रसाद लईने आराम करो ने मारो बाप। ना ना बापा, मारथी बोलातोय नथी, बेहातोय नथी, मारे आराम करवो छे। एवो ठाकोड़ो भराई गयो छे, बे दाड़ा थी भागू छू, 50 कोस कापी नाख्या, मने विश्राम लेवा दो बाप, एज मारा माटे भोजन छे। जला बापाए ताबड़तोप पथारी करावी, पेलो मुसाफरे तो पथारी में लंबाव्यो छे। जलाराम बापा दौड़ा भंडार माथी लाडवो लईने आव्या, मुसाफर ने माथे प्रेम थी हाथ फेरवता फेरवता के भाई आज द्वितवार नी रात छे, भूख्या पेट न सुवाय। आम कही लाडवो भांगी ने ई हुतेला मुसाफर ना मोढ़ामां बचकू मूक्यू छे। पहला पराणे बिड़ाई जती आँख ने मांड मांड खोली ने बटकू लीधू, थोड़ूक चाव्यू ने पाछी आँख बंद थई गई। एक माँ जेम एना नानकड़ा बाड़क ने पंपाड़ी समझावी ने खवड़ावे, એમ જલારામ બાપાએ આ મુસાફરને પંપાડી પંપાડીને માંડ માંડ એક લાડવો ખવડાયો છે। પછી પાણી પાઈને કહ્યું, લ્યો મારા રામ હવે સૂ જાઓ, આરામથી સૂજો, તમે તારે નિશ્ચિંત થઈને સૂજો। મુસાફર સૂતો, પછી જલારામ બાપાને વિચાર આવ્યો કે જો મુસાફર આટલો થાકેલો છે, જેનો અસવાર આટલો થાકેલો છે, તો એ જે ઘોડા ઉપર બેસીને આવ્યો છે એ ઘોડાને કેટલો થાક લાગ્યો હશે, એ બિચારા અબોલ જીવનું શું થતું હશે। જલા બાપાનું હૈયું એના વિચાર માત્રથી ખડભડી ઉઠ્યું છે, એની સંવેદના જાગૃત થઈ છે। એ જ્યાં ઘોડો બાંધેલો હતો ત્યાં કને દોડી આવ્યા છે। ઘોડાના મોઢામાંથી ફીણના ગોટે ગોટા હજુ નીકળતા હતા, હાંપતા હાંપતા ઘોડાના નાકમાંથી લોહીની સુકાયેલી રેખાઓ સ્પષ્ટ ઉભરી આવતી હતી, એની આંખમાંથી આંસુની ધારાઓ સુકાઈને વહી જતી હતી, એની આંખમાંથી નીકળેલી આંસુડાની ધારા પણ વહી વહીને સુકાઈ જતી હતી। જલા બાપાએ જોયું અને એમનું અંતર ચિરાઈ ગયું, અરે રામ રામ રામ। આમ કહી એમણે ઘોડાના માથેથી જીન ઉતાર્યું, ચોકડું કાઢ્યું અને ઘોડાને પંપાડવા માંડ્યા છે। ઘોડો એ હેતાળ હાથના અમીને મૌન રહીને પીતો રહ્યો છે, પણ એ સાથે જ જાણે એની લાગણીઓ ઉભરાઈ રહી હોય એમ અશ્રુની ધારા આંખમાંથી નીકળવા માંડી, એની આંખના આંસુ લૂછતા જલારામ બાપાએ દીવો હાથમાં પકડીને ઊભેલા સેવકને કહ્યું, ભાઈ ભંડારીને કે પાણી ઊંડું મૂકે, મારા આ દેવના પગ જારી દઈએ। એક સેવકે દીવડાને એક બાજુ મૂક્યો, સેવકે દીવડાને એક બાજુ ટેકવ્યો અને પાણી ઊંડું કરવા ગયો। જલા બાપાએ ઘોડાને હાથ જોડ્યા અને કહ્યું, મારા રામ મારા પ્રભુ, જો તમારો અશ્વાર આટલો બધો થાકી ગયો છે તો હે દેવ તમે કેટલા થાકી ગયા હશો, અને તમે તો મારા ધણીનો ભાર ખેંચ્યો છે, માટે દેવ મારા રામ ઉતાવળ કરતા નહીં હો, હમણાં પાણી આવી જશે, હું તમારા પગ હમણાં ઝારી દઈશ, આ ખડ તમારી પાસે રાખ્યું છે, લો ખાવ, ત્યાં હમણાં ઉના પાણીનું ઠામ આવી પૂગશે, એટલે તમારા પગ ઉના પાણીએ ઝારી દઉં, એટલે તમારો હંધોય થાક ઉતરી જાય, મારા પ્રભુ નિશ્ચિંત રહેજો। ઘોડો એ જ ઘડીએ નીચે બેસી ગયો, પણ એણે ખડ સામે નજરે કરી નહીં। જલા બાપા પણ ભોય પર બેસી ગયા, ઘોડાને માથે હાથ પંપાડતા ઘાસના તરણા લઈ અને ઘોડાના મોઢામાં મૂકવા માંડ્યા છે। ધીમે ધીમે ઘોડાએ મોં ખોલ્યું અને થોડુંક ઘાસ ખાઈ લીધું। જલા બાપા એક હાથે ઘોડાના પગ દાબે, બીજા હાથે એને ઘાસ ખવડાવે છે, શું દર્શન છે બાપ!
कीड़ी में तो नानू लागे, कीड़ी में तू नानो लागे, हाथी में तू मोटो क्यों, ऐसो खेल रचो मेरे दाता, जहां देखू तहां तू ही तू, बधानी जीव मात्र नी अंदर राम ना दर्शन करे। त्या उना उना पानी नु दाब ठामडू लई अने सेवक आयो, जला बापा ए गरम पानी थी घोड़ा ना पग झार्या छे, अर्धी रात सुधी ए घोड़ा नी सेवा मां रोकाया छे। जो ए प्राणी ने कदाच वाता वाचा होत तो ए बोली उठत, हे प्रभु अमारा ऊपर ओ हजार वर्षों थी अत्याचार करनार मानव प्राणी ने मैं जोया छे, पछी तारू अस्तित्व हसे के केम एमां पण अमने शंका हती, पण जलाराम जेवा भक्त ने जोया पछी लागे छे के प्रभु नामनी कोई हस्ती छे। भले तू होय के न होय जला भगते तने बनाव्यो छे, तुझे जानता था कौन मेरी बंदगी से पहले, तुझे जानता था कौन मेरी बंदगी से पहले, ये खुदा शुक्र कर मैंने तुझे खुदा बनाया, ये खुदा शुक्र कर मैंने तुझे खुदा बनाया। शायद ईश्वर ऊपर नो विश्वास आपने जलाराम जेवा महान संतो द्वारा थाय छे ने एटले ज पोतानो विश्वास टकावी राखवा ईश्वर पर दौड़ी दौड़ी ने जला भगत नी भेरे आवी ने उभो रहेतो हशे। आवो पावन दर्शन छे जलाराम जी नु दर्शन। अने एक वार बापा ने कहिए के बाप अमने दर्शन देजो, अमने दर्शन आपजो। हरे हूँ तो आवी उभो तारे द्वारे जलाराम एक वार दर्शन दे, हरे हूँ तो आवी उभो तारे द्वारे जलाराम एक वार दर्शन दे, हरे हूँ तो आवी उभो वीरपुर धामे जलाराम एक वार दर्शन दे, हरे हूँ तो आवी उभो वीरपुर धामे जलाराम एक वार दर्शन दे। हरे नाम रटू सदाए तमारो, हर तारा नामे थाए अजवाड़ो, हूँ तो नाम रटू सदाए तमारो, तारा नामे थाए अजवाड़ो, हरे सेवा कार्य करतान ठाकू जलाराम एक वार दर्शन दे, हरे सेवा कार्य करतान ठाकू जलाराम एक वार दर्शन दे, हरे तो आवी उभो तारे द्वारे जलाराम एक बार दर्शन दे। हरे मारो जीवलड़ो आम तेम भटके, मारु मन अड़ू माया मा लटके, हरे मारो जीवलड़ो आम तेम भटके, हरे मारु मन अड़ू माया मा लटके, हरे मारी सेवानो तारना तूटे जलाराम एक वार दर्शन दे, हरे हूँ तो आवी उभो तारे द्वारे जलाराम एक वार दर्शन दे। हरे हूँ तो आजन में करूं छू विनंती, सेवा भक्ति मा राखो तमे मारी नती, हरे हूँ तो आजन में करूं छू विनंती, सेवा भक्ति मा राखो मारी मती, हरे मारू जीवन धन्य तमे करजो जलाराम एक वार दर्शन दे, हरे हूँ तो आवी उभो तारे द्वारे जलाराम एक वार।
बार दर्शन भेजो। हरे ने तो जन्मो असंख गुमाया, हरे ने तो आजन में तमने हम भाया, हरे में तो जन्मो असंख गुमाया, हरे में तो आजन में तमने हम भाया। हरे माने वाड़े सेवा भक्ति ना मार्गे जलाराम, एक बार दर्शन दे दो। हरे माने वाड़ो सेवा भक्ति ना मार्गे जलाराम, एक बार दर्शन दे दो। हरे हो तो आवी उभो तारे द्वारे जलाराम, एक बार दर्शन दे दो। हरे हो तो आवी उभो वीरपुर धामे जलाराम, एक बार दर्शन दे दो। हरे बापा एक बार दर्शन दे दो, होते बापा एक बार दर्शन दे दो। आम आवी संवेदना ने सथवारे वधु वातो आपणे आवती काले करशो। पण जे मित्रों स्वयने स्नेही स्वजनों आप सांभळी रह्या छो, आ संदेश आपनी पासे विना मूल्य निष्काम भाव थी